એમેઝોન અગ્નિકાંડ બાદ મનપાએ ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામ એકમો સામે આડેધડ સીલિંગ કામગીરીની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે આરએમસીની આ કાર્યવાહીને પડકારતા હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે સંચાલકો દ્વારા એક દિવસીય બંધ પાળવામાં આવ્યો. શહેરમાં બંધ દરમિયાન ખાણીપીણીના સંચાલકોએ સ્વયંભૂ બંધ પાળેલો હતો, તો બંધને લઈને વેપારીઓ આક્ષેપ કર્યો છે કે આરએમસીની ફાયર શાખા દ્વારા ચોક્કસ વિગત વગર આડેધડ હોટલ, રેસ્ટોરન્ટ, કાફે વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે, બેન્ક્વેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે. તો આ બધાને ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું, અત્યારે કેમ નહીં? એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું? આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાને સીલ મારે છે, એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે. કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે, જે ઇન્ફોર્મેશન કરે છે જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ઢાળ મળી ગયો છે, એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ. ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકોના છે તે મૃત્યુ થયા, ત્યારબાદ સ્થાનિક તંત્ર છે તે સફાળું જાગ્યું હતું અને જે રાજકોટના 22% એકમોને છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આજે વેપારીઓ દ્વારા છે, ખાણીપીણીના વેપારીઓ દ્વારા છે તે આજે એક દિવસનું છે તે બંધ એલાન આપવામાં આવ્યું છે. અને વેપારીઓનો આક્ષેપ છે કે જે મહાનગરપાલિકાનું તંત્ર છે તે સફાળું જાગ્યું હતું ને ત્યારબાદ છે તે આડેધડ છે તે એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને જેના વિરોધમાં છે તે આજે કહી શકાય કે ખાણીપીણીના વેપારીઓ છે તે બંધનું એલાન આપ્યું છે. પરંતુ બંધની વાત કરવામાં આવે તો રાજકોટના 22% એકમો છે તે સીલ કરવામાં આવ્યા છે અને જેના વિરોધમાં છે તે આજે ખાણીપીણીના વેપારીઓ છે તે ઉતર્યા છે અને એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ બપોર બાદ છે તે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રેલી દ્વારા છે તે જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા છે તે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયા બાદ છે તે તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજકોટના દરેક એકમો ઉપર છે તે ફાયર સેફ્ટીના સાધનો અને જે કહી શકાય કે ફાયરને લગતા એકમોની છે તે તપાસણી હાથ ધરવામાં આવી હતી અને જે જગ્યા ઉપર ફાયરના સાધનો અથવા તો જે ચકાસણી દરમિયાન છે તે ગેરરીતિ સામે આવતા છે તેવા એકમોને છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ સીલની કામગીરી ઉપર પણ છે તે હાલ વેપારીઓ છે તે આક્ષેપો લગાવી રહ્યા છે કે મહાનગરપાલિકાનું જે તંત્ર છે, જે ફાયર વિભાગનું તંત્ર છે, તેઓ દ્વારા છે તે જે એકમો સીલ કરવામાં આવ્યા છે તે આડેધડ કરવામાં આવ્યા છે અને જેના વિરોધમાં આજે ખાણીપીણીના વેપારીઓ છે તે ઉતર્યા છે અને એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભાર